डीसा તાલુકાના ખડોસણ ગામમાં અનોખું કન્યાદાન પોતાના શિષ્યની દીકરીને ગુરુએ આપ્યું 1000 માણસોના જમણવારનું કન્યાદાન। હિન્દુઓમાં દાન પુણ્યની અનોખી જ રીત હોય છે જ્યારે અમૂલ્યમાં અમૂલ્ય દાન એટલે કન્યાદાન ત્યારે ડીસા તાલુકાના જૂના ડીસા ગામના અલખધણી ગૌશાળાના મહંત શ્રી અશોકગીરી બાપુ દ્વારા પોતાના શિષ્યોને ગુરુદક્ષિણા સ્વરૂપે ખડોસણ ગામના પોતાના શિષ્યોને દીકરીના લગ્નમાં અશોકગીરી બાપુ દ્વારા ભોજનનું અનોખું દાન આપી ગુરુએ શિષ્યોને ગુરુદક્ષિણા સ્વરૂપે ભોજનનું દાન આપ્યું હતું। આ પ્રસંગે સમગ્ર ઠાકોર સમાજે અશોકગીરી બાપુનો આભાર વ્યક્ત કર્યો હતો। જ્યારે આવી કાંડ જાણ મોંઘવારી વચ્ચે માનવતા બતાવી એ મોટો ધર્મ છે। જ્યારે યુગો યુગોથી શિષ્ય ગુરુને દક્ષિણા આપતો રહ્યો છે ત્યારે આજના સમયમાં મોંઘવારીની મારને પહોંચી વળવા માટે સામાન્ય માણસને બહુ મોટી તકલીફો ભોગવવી પડે છે। જ્યારે સેવાભાવી સંસ્થાઓ અને વિવિધ લોકો દ્વારા દાનની અનોખી સરવાણી મહેલાતી હોય ત્યારે અશોકગીરી બાપુએ ઉદાહરણ હાથે ભોજનના દાતા બની એક દીકરીનું કન્યાદાન કરી ધન્યતા અનુભવી હતી। आज भूरा भाई ने बेवली लग्न प्रसंगे आमंत्रण अमे पधारेल प्रसंगे अमे अवारनवार कोईपण प्रसंग हो तो जाइए छे यथाशक्ति जे पुण्यदान मळे एनो दाता बनीए छे एमने आशीर्वाद रूपे आज भूरा भाई ने घेर अमे दीकरीना लग्न में पधारेला लग्न प्रसंगे ए दीकरीने भोजन दाता तरीके आज ना अमे प्रसंग एमनो बहुमान करेल छे अने जेती करीने भूरा भाई ने अने आज अशोकगीरी बापू ने एमने खूब धन्यवाद आपवामां आवे छे के आवा प्रसंगों में आवुं दान करेर करे अने कोईपण ने आवी कोईपण प्रसंगे हाजर रहे एवी अमारी शुभकामना। અશોકગીરી મહારાજ જુનાડીસા અલગણી ગૌશાળા ટ્રસ્ટ અને અમારા એવા સેવક ભૂરાજી કેમાજી ઠાકોરની દીકરી મીનાબેનના લગ્ન હોવાથી એટલે મને આમંત્રણ મળીને ભૂરાજીએ એમને વાત કરી બાપુ અમારી દીકરીના લગ્ન છે તો મને એમને મારા શિષ્ય પણ હતા એક વર્ષથી અને સેવા પણ આપે છે અમારા આશ્રમમાં મને જાણ મળી તો પછી હું અહીંયા વધાર્યો છું અને એમને ભોજનદાતા તરીકે આશીર્વાદ વચન આપ્યા છે અને કન્યાદાન પણ આપ્યા છે બોલો જુનાડી મહારાજ જય 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 જ